હવે સોડા સાહેબ ચાલા સાહેબ મારી વાત ની શરૂઆત કરું છું કે ઘોડાની નાળ ને ઘરના ઉંદરા ઉપર લગાડી દેવાથી સફળતા નહીં મળે. આ ઘોડાની નાળ ને પગમાં બાંધી અને જો લક્ષ્ય તરફ આગળ વધી જશો તો સફળતા તમારા પગ ચૂમશે એની ખાતરી આપું છું. બીજી વાત, તમે મિત્રો જ્યારે મહેનત કરો છો, તમે જ્યારે સંઘર્ષ કરો છો ત્યારે તમે એકલા છો, પણ જ્યારે તમે સફળતા મેળવી લો છો ત્યારે સમગ્ર સમાજ તમારી સાથે છે. આ વસ્તુ ભૂલતા નહીં. આ બે વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે કામ આગળ કરવાનું છે. સાહેબે છાપાની વાત કરી, હું માનું છું કે ત્રણ મિત્રોએ હાથ ઊંચો કરીને એમ કીધું કે અમે છાપા વાંચીએ છીએ, પણ સાહેબ લગભગ હું એવું માનું છું કે છાપા દરેક વાંચતા હશે પણ ઓનલાઈન. હું એવું માનું છું કે હવે કેટલા વિદ્યાર્થીઓને મોબાઈલનો ઉપયોગ કરતા આવડતું નથી? સાહેબ એક પણ નહીં. તો તમને બધાને મોબાઈલનો ઉપયોગ કરતા આવડે છે, સારી વાત છે. તો હવે જે હું તમને વાત કરું છું એ મોબાઈલની જ કરું છું. તમે નોટબુક અને પેન લઈને આવ્યા હશો, તમારી પાસે છે, અત્યારે ન લખો તો મને વાંધો નથી. હું એમ માનીશ અત્યારે હું જે વાત કરું છું એ તમે તમારા મગજ રૂપી નોટમાં મારી વાત નોંધી લેજો. યાદ રહી તો ઘરે જઈને નોટમાં લખી લેજો. ઓકે, સૌથી પહેલી વાત, સોડા સાહેબની વાતના અનુસંધાને મારી વાત દોહરાવું છું. ધોરણ 5, 6 અને 7 આનું સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન, વિજ્ઞાન એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી, આ બે બુક તમારે ફરજિયાત વાંચવાની છે. રિપીટ કરું છું, ધોરણ 5, 6, 7 અને 8 સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન એનસીઆરટી ના કોર્સ મુજબનું તમારે ફરજિયાત વાંચવાનું છે. એટલે આજે છૂટીને પહેલું કામ આ કરો. બીજી વાત, હું માનું છું ત્યાં સુધી ઘણા સમય પહેલા, ઘણા વર્ષો પહેલા દૂરદર્શન ઉપર ભારત એક ખોજ આ એક સિરિયલ આવી હતી. તમે YouTube ચેનલના માધ્યમથી આ સિરિયલ 100% જોજો, કારણ કે ભારત એક ખોજની અંદર ભારતની જેટલી સાંસ્કૃતિક સામાજિક ધરોહરો છે એનો પૂરો પરિચય આપેલો છે. મેં તમને એટલે પહેલા પ્રશ્ન પૂછ્યો હતો કે મોબાઈલનો ઉપયોગ કેટલાને કરતા આવડતો નથી. જો તમે આવો ઉપયોગ કરી શકતા હો તો હું માનું છું કે તમે મોબાઈલનો ઉપયોગ કરતા આવડે છે. તમારું માથું હોન્ડાના હેન્ડલ ઉપર, પગ હોન્ડાની ઘોડી ઉપર, આ પોઝિશનમાં મેં પુષ્કળ યુવા મિત્રોને રસ્તા ઉપર બેઠેલા જોયા છે અને હાથમાં મોબાઈલ, અંદરથી રાજીપો અનુભવું છું. એટલા માટે હું મારા મનને સંતોષ આપવા માટે એ મોબાઈલનો સરસ ઉપયોગ થતો હશે. શું કરતા હશો એ તમને ખબર, પણ જો તમે ઉપયોગ સાચો કરતા હો તો તમે 100% મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. બીજું, રાજસભા નામની ચેનલ ઉપર સંવિધાન નામની એક સિરિયલ આવી. આ રાજ્યસભા ચેનલ ઉપર પ્રસારિત થયેલી સંવિધાન નામની સિરિયલના માત્ર 12 જ એપિસોડ પ્રસારિત થયા હતા. આ 12 એપિસોડ તમે YouTube ચેનલના માધ્યમથી જોઈ જાઓ, કારણ કે બંધારણ સમજવું તમારા માટે જરૂરી છે અને આ 12 એપિસોડમાં બંધારણની
પ્રસ્તુતિ આપેલી છે મિત્રો તમને બંધારણ વાંચો આપે મારા જે શિક્ષક તમને બંધારણ સમજવા સમજાવવા દેશે તો વાંચેલું અને સમજેલું આના કરતા જોયેલું અને સાંભળેલું વધુ યાદ રહે છે તમને બધાને ખબર છે ત્રણ કલાક જોઈને આવેલા પિક્ચરની સ્ટોરી તમે તમારા મિત્રને આસાનીથી કહી શકો છો અનુપમા સિરિયલમાં આજે શું આવ્યું તેનો બીજે દિવસે એમના ઘરમાં વાત કરી શકે છે કારણ કે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ છે મિત્રો એટલે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમના ઉપયોગથી જે કંઈ થાય છે એ આપણા મગજ ઉપર જલ્દી અસર કરે છે તો મોબાઈલનો ઉપયોગ કરો ધરખમ કરો અરે તમારી પાસે મોબાઈલ હોય તો ખરીદો હું તો ક્યાં સુધી કહું છું પપ્પા પૈસા નહીં આપે જાતે મહેનત કરો હું આ બેંકનો જ્યારે વિદ્યાર્થી હતો રાજપત વિશ્રામ ગૃહના મેનેજર તરીકે નોકરી કરી અને મારો એમએ અને બીએડ નો અભ્યાસ મેં કરેલો છે કોઈ પણ કામ નાનું નથી હોતું જાતે મહેનત કરો પપ્પાને માત્ર એટલું જ કહ્યું કે પપ્પા મારે મહિને 3000 રૂપિયાની જરૂર છે હું અહીંયા ફરવાની જગ્યાએ જાઉં છું એક કરિયાણાની દુકાનમાં કામ કરીશ હું કરિયાણાની દુકાનમાં બિલ બનાવીશ હું કરિયાણાની દુકાનમાં જઈને માલને જોતી મને વેપારી માત્ર 3000 આપશે પપ્પા મારા દિવસનો ખર્ચો નીકળી જશે કોઈ તમને નાનું નહીં કરો સારો મોબાઈલ વાપરો સારો એનો ઉપયોગ કરો એક જજની ઓફિસમાં એક પટ્ટાવાળો આટલી બધી મહેનત શું કામ કરે છે પટાવાળે માત્ર એટલો જવાબ આપ્યો કે સાહેબ આ ખુરશી ઉપર મારે બેસવું છે સ્વાભાવિક છે તમે સમજી શકો કે વખતે વકીલો હસતા હોય દાંત કાઢતા હોય ગાળ ઉપર તો હોય છે જજ નો વેર બેસી જશે એ જ ખુરશી ઉપર એ જ પટ્ટા વડે જજ બનીને બેસી અને એક કેસ નો જ્યારે ચુકાદો સંભળાયો ને ત્યારે આંખમાં આંસુ સાથે કીધું તો કે મિત્રો આ ખુરશી હું સાફ કરતો હતો હસન સફીના ઇન્ટરવ્યુ હસન સફીના રોલ તમે ઘણી વખત કહી ગયા છે આપણો આઈપીએસ ઓફિસર એક્સિડન્ટ થાય સાહેબ વિચારો તો ખરા એક્ટિવા રોલ પરીક્ષા દેવા નીકળ્યા ને એક્સિડન્ટ થાય કે ઉભો થાય અને ઉભો થાય ત્યારે માત્ર એટલું જ જોવે છે કે મારા બે હાથ સાજા છે મારે પરીક્ષા સેન્ટરે પહોંચવું છે અને સાહેબ ની પરીક્ષા સેન્ટરે પહોંચેલા કોઈની અંદર એનું લેગામેન્ટ ફાટી ગયેલું મગજમાં લાગી ગયેલું ને પરીક્ષા આપે અને વિદ્યાર્થી પાસ થાય લક્ષ્ય તરફ નજર કરો કઈ પરિસ્થિતિમાંથી આવો છો કયા કુટુંબમાંથી આવો છો ભૂલી જાઓ મિત્રો તમારા વાળ ઓળવેલા છે તમારું માથું સારું છે તમારા કપડાં સારા છે કે નથી ભૂલી જાઓ બધું કહી જશે મારા કપડાં સારા નહોતા ડિગ્રી કોલેજની અંદર મેં જ્યારે ઉપર બીએ ની અંદર પ્રવેશ કર્યો ને ત્યારે મને ઇન્સર્ટ કરતા નહોતું આવડતું મારા પગ પર મિત્રો બુટ નહોતા હું ચપ્પલ પહેરી અને જતો હતો ને મારા મિત્રો મારી સામે જોતા હતા મને શરમ નથી આવી કારણ કે મેં મારી જિંદગીમાં એક વસ્તુ શીખી છે કે ફાટેલા કપડા અને ગરીબ બાપ આ બેમાં શરમ ન હોય અને ફાટેલા કપડા ને ગરીબ બાપે જે શરમ ન રાખે ને એ આજે તમારી સામે ઉભો ઉભો તમને માર્ગદર્શન આપી શકું છું મેં ઇન્સર્ટ કર્યું છે હું દાડેમાં કપડા પહેરી શકું છું આજે મને કોઈ રોકતો નથી પણ મહેનત એટલે મિત્રો બધું ભૂલી હાસી મજાક બધું ભૂલી હમણાં મેં મારે કઈ કરવાની જરૂર નથી હું દર શનિવારે પ્રોત્સાહનની યુવા પ્રવૃત્તિ વાંચું છું દર શનિવારે જીપીએસસી પાસ થયેલ એક ઉમેદવારનો ઇન્ટરવ્યુમાં આવે છે લાસ્ટ ટાઈમ મેં જયેશ ગઢવી જે હમણાં જીપીએસસીમાં ટોપર ઉપર આવેલો છે હું આખો ઇન્ટરવ્યુ વાંચ્યું એને ગરગરા દરગડા સાથે ભીના અવાજની અંદર લખ્યું છે કે હું જ્યારે માં કચરો છે હું જ્યારે ગામડે જતો ને ભણતો ને ત્યારે મારા દાદા ફિંગરસિંહભાઈ ગઢવી મને એટલું જ કહેતા કે જયલા કી મન જયલો કહેતા કે જયલા લાલ કરીને ના ગામમાં આવજો
આજે લાલ ગાડી લઈને ગામમાં આવ્યો છું, પણ મારા દાદા હયાત આ પરિસ્થિતિ બને છે મિત્રો. લાલ ગાડી લઈને તમે આવશો, તમે બેઠા છો ને એ જગ્યાએ અમે પણ બેઠા હતા. છાપાઓ અને છાપાઓ ત્યારે વાંચો ને ત્યારે નોટબુક સાથે રાખો. જિજ્ઞાસુ બનજો મિત્રો. ગુજરાતીમાં એમ કહેવાય છે કે પૂછતા પંડિત થવાય. તમે ત્યાં સુધી માપ છો જ્યાં સુધી અમારી સામે બેઠા છો. તમે ત્યાં સુધી માપ છો જ્યાં સુધી અમારી સામે બેઠા છો. ત્યાંથી ઉઠીને અહીં આવી જશો પછી માપ નથી. પૂછો કરો, દરેક વસ્તુમાંથી પ્રશ્નો બોલો. સાહેબે મને આજે એમ કીધું ધાંધા જેવો કયો, તો ધાંધો એટલે શું? આવી જિજ્ઞાસાઓ અહીંયા હોય અંદર પ્રવેશ કરો છો, જેટલો વાંચો છો ને એમાંથી બે શબ્દો બોલો. એક એવી નોટ બનાવો કે જે નોટની અંદર પ્રશ્ન સૂચક શબ્દની હરોળ પડી હોય તમારી પાસે. જવાબ ન મળે તો કાંઈ નહીં, ગોતવાની કોશિશ કરજો. પૂછતા પંડિત થવાય, કોઈ પંડિત હોતો નથી. કોઈ માં અધિકારીને જન્મ આપતી નથી અને કોઈ માં ગુંડાને પણ જન્મ આપતી નથી. અધિકારી બનાય છે, આપણી આસપાસના વાતાવરણમાંથી મિત્રો બનાય છે. પૂછો, દુનિયાની એક પણ એવી બાબત ના હોવી જોઈએ કે જે તમને ખબર નથી. છાપાની અંદર પૂછું, મને યાદ છે આ હળની અંદર અશોકસિંહ પરમારના જયારે લેક્ચર ગોઠવાના ને ત્યારે તમારી જેમ 50-60-70 બાળકો આવ્યા હતા, અશોકસિંહ પહેલો પ્રશ્ન પૂછ્યો હતો, છાપો વાંચતા કેટલા આવડે છે? અરે ભાઈ, છાપો વાંચતા બધે ના આવડતું હોય, અને છાપો વાંચતા આવડતું હોય એવો પ્રશ્ન અશોકસિંહ પરમાર જેવી વ્યક્તિ ન જ પૂછે. છતાં મેં પૂછ્યું હતું, ગર્ભિત ઇશારો કઈ બાજુ હોય તમે સમજી શકો છો કે છાપામાં શું વાંચવું? તમે છાપાની અંદર રેડ લાઈન વાંચો કે એર ઇન્ડિયા તાતાએ ખરીદી લીધી. કોણ છે તાતા? મૂળમાં જાઓ અને એની અંદર મૂળમાં જાઓ, પૂછો, એનો પેરેગ્રાફ વાંચો, પેરેગ્રાફ લખો, નોટ તૈયાર કરો. તાતા શું છે? પૂરેપૂરી માહિતી છાપાની અંદર પડેલી છે. એટલે આટલી તૈયારી કરો. ગુજરાતી વ્યાકરણમાં સોરસ સાહેબે મારી હું આવડો છું તમને ગુજરાતી વ્યાકરણ, મારા માટે આખું ગુજરાતી વ્યાકરણ તમને સમજાવી દેવાની 3 કલાક છે. ઓનલી ફોર 3 કલાક તમે મારી પાસે લેજો. ગુજરાતી વ્યાકરણનો એક પણ પ્રશ્ન આજે નહીં, જિંદગીમાં તમે ન ભૂલેની ગેરંટી આપું છું. હું તમને ઉપમા અલંકાર શીખડાવીશ ત્યારે કદાચ તમને ઉપમા અલંકાર ના 100 ઉદાહરણ આપું કે ઉપમા 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 શું આપ્યા. ચાલો 101 માં પૂછાણો તો તમે શું કરશો? હું સફળ નિયમ નથી કે તમને 100 ઉપમા ઉદાહરણ આપી દઉં, ઉત્પ્રેક્ષ અલંકાર ના 100 ઉદાહરણ સમજાવી દઉં તો સફળ નથી. પણ ગુજરાતી સાહિત્યમાંથી કોઈ પણ જગ્યાએ ઉપમા અલંકાર ઉદાહરણ પૂછે તમે લખી નાખો તો ઉપમા ઉદાહરણ તમે પાસે 3 કલાક માત્ર મારી પાસે હું વધુ આપીશ, મને મળશે એટલો સમય આપીશ. કારણ કે મને એટલી ખબર છે કે બાળકને ભણવું છે એને સાચી દિશામાં લઈ. હા, અહીંયા બેઠેલા દરેકને ઈચ્છા હશે, ભલે અહીંયા તમે બધા બોલે કે મારે કોન્સ્ટેબલ બનવું છે, કોન્સ્ટેબલ બનવું છે, પણ કોને પીએસઆઈ નથી બનવું, કોને ડીએસપી નથી બનવું, અરે બધાને બનવું છે, સુગમભાઈ નથી બનવું, પણ કેમ બનવું, ક્યાં બનવું? હાથ પકડીને અમને લઈ જાઓ, અમારે તૈયારી કરવી છે. અને હાથ પકડનારો અવરો વર્ગ જ્યારે તમારી સામે આવી ગયો છે ત્યારે ચેલેન્જ આપો. ને હું તમને આજે અહીંયા સ્ટેજ ઉપર ઉભા ઉભા 100% ચેલેન્જ આપું છું કે તમે તમારી ચિઠ્ઠીમાં તમારો નામ, તમારો અભ્યાસ અને તમારે શું બનવું છે લખી મને આપી દો. એ જગ્યાએ તમને બેસાડી દેવાની જવાબદારી મારી. આયોજન મારું, મહેનત તમારી.
આમાં પંચર ભલે તો ભે તમે કે સરકારી ડેપ્યુટી કલેક્ટર બનવું છે હું ગ્રેજ્યુએટ છું આયોજન મારું મહેનત તમારી હું કહું કે અત્યારે પાણી પીવાય તો તમારે પાણી પીવાય નહીં તો ન પીવાય આ તો તમારી તૈયારી હોય તો આવજો મારી પાસે રીપી જાડેજા સ્ટેજ પર દ્રષ્ટિને જાહેરમાં તમને ચેલેન્જ આપે છે તમને બનાવી દેવાનું જવાબદારી મારી તમને કોન્સ્ટેબલ તમારે કોન્સ્ટેબલ બનવું છે ડેપ્યુટી કલેક્ટર બનવું છે ભલે તમે કોલંબસનો સ્પેલિંગ નથી આવડતો સાહેબ મને કોલંબસનો સ્પેલિંગ નથી આવડતો ઇંગ્લિશમાં હોસલો શું નથી તો છે મારી પાસે હેન્ડ તમારી તૈયારી છે તૈયારી તમે રાખો તો મિત્રો સફળતા તમારા પર ચમશે તમારે કેટલા ટકા આવ્યા એમ નહીં તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં કેટલા ગુણ આવ્યા એમ નહીં ગુણ તમારી પાસે આવી તમને કહેવા દેવું કે બોલ દીકરા કે દીકરી બોલ કેટલા ગુણ હું 72 વાળો છું હું 75 વાળો છું આવું તારી પાસે તમારે ના પાડે મારે 80 જોઈએ છે 200 જોઈએ છે પણ એની સામે સરળ વાત એટલે છે મહેનત મહેનત વગર કઈ મળશે નહીં હા બીજા ટોપિકમાં આપું તો ડિસેમ્બર મહિનો જ્યારે આવે તમે આખું વર્ષ ત્યારે છાપા ન વાંચી શકો તો કાંઈ નહીં વાંચજો હું તો એમ જ કહું છું વાંચજો ઓનલાઈન વાંચો ઓફલાઈન વાંચો પણ ડિસેમ્બર મહિનો આવે ત્યારે બેઠેલા તમામ મિત્રોને ખબર છે કે ડિસેમ્બર મહિનો શરૂ થાય ત્યારે લગભગ એક અઠવાડિયું આખા વર્ષમાં જેટલી જેટલી ઘટના બની હોય ને એનો સારાંશ રોજ આવે 2021 તો લગભગ તમને આવા કટિંગોની ફાઇલો મળશે તમને હું હજી પણ રાખું છું હજી પણ મારા ચુનંદા લેખકોને હું આજે પણ છાપો આવે ને ત્યારે હું મારા નર્દાસના સમયે મને ગમતા લેખકોને હું ડેલી વાંચું છું આજે પણ મારી પાસે એની ડાયરી પડેલી છે પ્રભુની પડેલી છે કે જેની અંદર મેં મનતા વાક્યો મનતા વિચારો મનતા પ્રસંગો મેં એની અંદર લખેલા છે હા આજે વાત કરું તો 1947માં જ્યારે ભારત આઝાદ થયો ત્યારે ભારત સામે પુષ્કળ પ્રશ્નો હતા એ પ્રશ્નોનું સમાધાન તે સમય પછી વખતે વખત આવેલા આપણા વડાપ્રધાન શ્રીઓએ કરેલા છે એ કહેલા શું કહેવું એની પીએમજી નામની એક સિરિયલ આવી હતી જો તમે યુટ્યુબ ઉપર પીએમજી નામની સિરિયલ સંશોધન કરીને જોશો ને તો 1947 થી અત્યાર સુધી જેટલા જેટલા પ્રશ્નો એ સિરિયલ આવી ત્યાં સુધીના જે હતા એની અંદર સરસ છણા કરેલી છે મિત્રો વસ્તુ તો એ છે કે આપણે દોડીએ છીએ સમય તો છે હાઈસ્કૂલના આઠમા ધોરણથી શરૂ કરી અને બારમા ધોરણનું બધું વ્યાકરણ વાંચી જાઓ બધું વ્યાકરણ માર્ગદર્શન આપતા શિક્ષકો છે એમની પાસેથી શીખો એટલે તમને જે માહિતી જેટલા માટે જરૂરી છે એટલી માહિતી તમે લો ભૂલી જાઓ તમે સોળા સાહેબે કીધું એમ ખરેખર લગ્ન જોઈ દો આ પૂછું ના કરતા કેટલાની એવી તૈયારી હશે કે સાહેબ નોતા જોવા નહીં જાય રમવા તો નહીં જાય જોવા નહીં જાય કેટલાની તૈયારી છે કે મામા માસે ફોયા ભેગા દીકરાના લગ્નમાં નહીં જાય કારણ કે તો જ તમારા લગ્નમાં સારા લોકો આવી શકશે મારી જોડે સાથે વાત કરીએ મારી દીકરી પણ ડોક્ટર છે સત્ય સાઈની અંદર 11માં ધોરણમાં 13 સેમેસ્ટર મેથડ દાખલ થઈ ગઈ હતી પહેલું જ વર્ષ હતું સેમેસ્ટર મેથડ દાખલ થઈને એણે મને કીધું કે પપ્પા મારે ડોક્ટર બનવું છે મેં તો ભણો તો ભરાવેલા 12મું પાસ કર્યું એટલે 51% 4 સેમેસ્ટરમાં થયા મેં કીધું કે મેં તો બેટા એડમિશન નહીં મળે ગુજરાતમાં એ મને કે પપ્પા મારે એમબીબીએસ કરવું છે મારે બીબીએસ પણ નથી થવું આયુર્વેદમાં પણ નથી જવું મારે એમબીબીએસ કરવું છે સોડા સાહેબ હું રાજસ્થાન ગયો તો એમપી ગયો તો પણ મને ક્યાંય અનુકૂળતા થઈ નહીં ગુજરાતમાં અમે ફોર્મ ભરી દીધું હતું મારી કરતાને મેં કીધું મેં કીધું બેટા ગુજરાતમાં મળશે નહીં રાજસ્થાન મળશે નહીં એમપી મળશે નહીં શું કરવું છે મને કે પપ્પા મને બીજી કાંઈ નથી ખબર પડતી મારે એમબીબીએસ થવું છે મારી પાસે લક્ષ્ય નક્કી છે એમબીબીએસ
મેં એક પ્રશ્ન પૂછ્યો બેટા ઇન્ડિયા જરૂર છે મને કહો બાપા ઇન્ડિયા જરૂર છે 70 વર્ષની દીકરી જેને 70 વર્ષના જીવનમાં ઘર નથી જોયું મામા ભેગાના ઘરે એક રાત નથી રોકાણી એ દીકરી એમ કહે છે કે ઇન્ડિયા જરૂર છે મને વિશ્વાસ નહોતો આવતો આજે થાયલેન્ડમાં કહું છું સરસાઈને નેપાળ એડમિશન લઈ લીધું તો દીકરી नेपाल में अंदर भरतपुर सिटी छे भरतपुर सिटी ने अंदर में टॉप ऑफ भी भरी एडमिशन ले ली तो जवानी तारीख नक्की થઈ ગઈ 30 જૂન મારે મને પરિસ્થિતિ એવી આવી મે ત્યાંની કોલેજ નો જે ડ્રેસ કોડ હતો ડ્રેસ કોડ મુજબ ની બધી તૈયારી કરી લીધી 30 જૂને જવાનું હતું ઘરના પાંચ સભ્યોની ટ્રેન ટિકિટ બુક કરાવી લીધી સરસે 30 જૂને નેપાળ પહોંચવાનું હતું અને 3 જુલાઈએ ગુજરાતના કાઉન્સિલિંગમાં અમે આગળ જવાનો નિર્ણય લીધો અમારી પરિસ્થિતિ વિચારો તમે 30 જૂને નેપાળ જવાનું 3 જુલાઈએ ગુજરાતમાં આગળ જવાનું જે 3 થી 18 મહિનાનો આગળ રહી શકત દીકરી સાથે વાત કરી બેટા શું કરવું છે જો ગુજરાતના કાઉન્સિલિંગમાં આગળ રહેવું હોય તો નેપાળ કેન્સલ કરવું પડે એટલે એટલું બધું કે પપ્પા ગુજરાતના કાઉન્સિલિંગમાં તો હાજર રહેવું છે તો નેપાળ કેન્સલ થશે અને પછી નેપાળ ન મળે તો ત્યારે એને કીધું કે પપ્પા કો હું લક્ષ્ય બદલીશ તો હું બીડીએસ કેવેટ ગમેમાં લઈ લઈશ અમે નેપાળની તમામ ટિકિટ કેન્સલ કરી અમે ગુજરાતના કાઉન્સિલિંગમાં 3 જુલાઈએ હાજર રહ્યા અને અમને વલસાડ અને પાટણ બે જગ્યાએ મળતું હતું મળ્યું અમે વલસાડ એડમિશન લીધું અમે જ્યારે એમને મૂકવા ગયા હોસ્ટેલની સુવિધા હોસ્ટેલમાં મૂકી અમે મૂકી અને હું મારા વાઈફને મારો સર મારો સ્વાન અત્યારે સત્યસેજ સ્કૂલમાં ટીચર છે અમે બધા જ્યારે પાછા વળતા હતા ત્યારે મારી દીકરીએ મને એટલું જ કીધું કારણ કે હોસ્ટેલની બધી ગર્લ્સ રડતી હતી પપ્પા મમ્મીને મન મળી મારી બધા એટલું જ કીધું પપ્પા રડતા નહીં મેં કેમ મને નવે લાગ્યું કેમ મને પપ્પા નેપાળથી વલસાડ આવી છું એટલે રડતા આજે એમબીબીએસ પૂરું થઈ ગયું છે અને જામનગરની અંદર ગોકુલ નગર પાણાકાર અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરે છે લક્ષ્ય રાખશો તો સફળતા મળશે તમારું લક્ષ્ય નક્કી હોવું જોઈએ બરાબર છેલ્લી મારી વાત કહી મારી વાત પૂરી નહીં થાય સવાર સુધી નહીં થાય પણ પૂરી કરવી પડશે બીજા છે મિત્રો એટલે છેલ્લી મારી વાત પૂરી કરતા પહેલા એટલું જ કહું છું કે રમતમાં હરી ગયેલો ખેલાડી પાછો જીતી જાય છે જે ખેલાડી એકવાર રમતમાં હરી ગયેલો પાછો જીતી જાય છે પણ મનથી હારી ગયેલો ખેલાડી ક્યારે જીતી શકતો નથી એટલે મનથી ન હારતા એકવાર નિષ્ફળતા મળે તો એ નિષ્ફળતાને પડખું બનાવજો એના ઉપર આગળ ચાલજો સાગરમાંથી મિત્રો જ્યારે નદી નીકળે છે ને સાગરમાંથી મિત્રો જ્યારે નદી નીકળે છે ને ત્યારે નદી પહાડમાંથી નદી નીકળીને સાગરને મળવા જાય છે ને ત્યારે નદી રસ્તામાં કોઈને પૂછતી નથી કે ભાઈ સાગર કેટલો દૂર છે એટલી મંજિલ તરફ આગળ નદીને સાગરને પહોંચીને પાર પડે છે એમ તમે કોઈને ન પૂછો કે હોસ્ટેલમાં શું થશે પીએસઆઈમાં શું થશે ડીએસપીમાં શું થશે મહેનત કરો અને જ્યાં સુધી મંજિલ ન મળે ત્યાં સુધી બધાએ કીધું કે વિવેકાનંદ વાક્ય કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ત વરમ નિવેદત અને ગુજરાતને બોલે સંસ્કૃતમાં બોલું છું કારણ કે મારો વિષય સંસ્કૃત છે એટલે ઉઠો જાગો અને દેશાની ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કામ કરો અને ગુજરાતીની અંદર જે કહેવત છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આ કહેવતને સમજો ખાલી કે તમે મને પૂછો કે સાહેબ શોર્ટકટ કયો શોર્ટકટ હોતો જ નથી શોર્ટકટ એક જ છે કઠોર પરિશ્રમ તમારી આજુબાજુ પુસ્તકો હોય જ હોય તમારા પરની ફરતે પુસ્તકો હોય જ હોય તમે બ્રશ નહીં કરો તો ચાલશે ઉઠી અને પુસ્તક હાથમાં લેવાનું બસ આટલું કરશો સફળતા 100% મળશે અને મારી ક્લાસમાં તો હું આવીશ મારી કોઈ પણ જગ્યાએ તમને જરૂર પડે 94272 1957 મારે નંબર છે YouTube ઉપર પણ મારી ચેનલ છે પૃથ્વી જાડેજા સર્ચ કરશો તો ઘણું બધું તમને મળશે પણ એની ટાઈમ કોઈ ટ્યુશન ક્લાસીસ અત્યારે કરાવતો નથી એવું કઈ ન વિચારતા સાહેબ આપની વાત કરે પછી આપણ ક્લાસ પર કે હવે મારા ટ્યુશન માં આવો ને મારી ફી માત્ર 1500 જ છે ના ટ્યુશન નથી કરાવતો કોઈ પણ 24 કલાક મારો ફોન તમારા માટે ચાલુ છે અને રાખું છું કોઈ પણ કામ માટે મારી સ્કૂલે આવવાની છૂટ છે મારા ઘરે આવવાની છૂટ છે અહીંયા મને બોલાવી લેવાની છૂટ છે પણ હું તમને કોઈ પણ એક પોસ્ટ પર બે
જોવા માંગુ છું અને મારો ભાઈ મારો દીકરો મારો મિત્ર જેને કોર્સ ઉપર હોય છે ને તેને રાજપુત તરીકે મારી છાતી ગજ ગજ ફૂલે છે गुजरी जाए तो पांच मिनट में एक विद्यार्थी મારી લાસ્ટ ટેકાને પહોંચશે બસ એમ આટલા પોઈન્ટ ઉપર બેઠેલા આટલી મહેનત કરેલા બાળકો જેને બેઠા છે હું તો કોઈ કચેરીમાં જાઉં છું ને અને ખાલી પૂછું છું ને કે શું નામ કે વિપુલસિંહ જાડેજા પ્રશાંતસિંહ ઝાલા ત્યારે ખરેખર છાતી ફૂલે છે તો વિવેકાનંદે કીધું છે મિત્રો વિવેકાનંદે કીધું છું બોલાવતા ગંધી રહી શકતો કે કોઈને રોટલો આપશો ને તો એક દિવસની ભૂખ ભાંગશે તમે કોઈને રોટલો આપશો તો એક દિવસની ભૂખ ભાંગશે પણ તમે કોઈને રોટલો રડીક દેતા કરી દેશો ને તો એ જીવનભરની ભૂખ ભાંગશે અને આ જે પરિશ્રમ છે ને એ તમને રોટલો રડી દેતા કરવાનો છે મિત્રો એટલે બસ ભગવાન તમારો રોટલો છે એને વધારે તમે રોટલો ખાતા નથી એવું નથી નોકરી નહીં મળે ને તો રોટલો મળશે આવું કહું છું રોટલો તો મળશે તમે એમ નહીં માનતા સાહેબ નોકરી નહીં મળે તમે શું કરશો તો રોટલો કમાશે બકરી પણ ચડી ગઈ છે રોટલો તો મળશે પણ રોટલે રોટલે ફેર પડે છે મિત્રો તમારી પર તમારા માં બાપ ભાઈ બેન કાકા કાકી બધાની આશા છે કોઈને સામે ન જો અત્યારે બેઠા બેઠા માત્ર ભરે નજર નાખો તારા પપ્પાએ શું કીધું છે તમારા મમ્મીએ શું અમને બોલી જાવ એમણે શું કીધું છે વાત યાદ કરી અને આજથી લાગી જાય સફળતા સોનાતા તમને મળશે 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 જય માતા